किसान संघर्ष समिति थराद द्वारा नायब कलेक्टर ने आवेदन पत्र आपीने रजूआत करवामां आवी हती के राज्य सरकारे बाजरीमां जे टेकाना भाव जाहेर कर्या छे तेनी खरीदी माटे खेडूतो पासेथी ऑनलाइन अरजीनी नोंधणी करावेल छे। चालू साले चोमासु सीजन सारी होय खेडूतोए बाजरीनो पाक मबलक थयेलो छे, परंतु खुल्ला बजारमां बाजरीनुं वेचाण करता प्रति 20 किलो 260 થી 270ના ભાવે વેચાય છે, જેમાં ખેડૂતોને વળતર મળતું નથી, ખેડૂતોની પડતર કિંમત પણ મળતી નથી। બાજરીનો પાક તૈયાર થઈને ખેડૂતો પાસે આવી ગયો હોય તેનું સસ્તા ભાવે વેપારીઓ ખરીદી રહ્યા છે, જેને લઈને કિસાન સંઘર્ષ સમિતિ થરાદ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે થરાદ ખાતે ટેકાના ભાવ બાજરી ખરીદવાનો સેન્ટર તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે ખેડૂતોને સાચા ભાવ અને સાચો ન્યાય આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। થરાદ ખાતે પ્રાંત કચેરી અને મામલતદાર સાહેબને ખેડૂત સંઘર્ષ સમિતિએ આવેદનપત્ર આપ્યું છે। ઘણા ટાઈમથી ખરીદી મગફળીની ચાલુ છે, પણ ટેકાના ભાવની બાજરીની ખરીદી હજી સુધી થરાદમાં સેન્ટર ચાલુ થયું નથી। એના માટે તમામ ખેડૂતો સાથે જઈને આજે પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, કારણ કે 2150ના ટેકાના ભાવ છે, જ્યારે અત્યારે બજારમાં બાજરી 1300 થી 1350ના ભાવે વેચાય છે। આ વર્ષે ચોમાસું સારું હોવાથી બાજરીનો મબલક પાક થયો છે, ખેડૂતો પણ ખુશ છે, પણ જ્યારે સરકાર ટેકાના ભાવ 2150 જાહેર કરતી હોય અને બજારમાં જ્યારે 1300 થી 1350 વેચાતી હોય અને આવા સમયે પણ સરકાર ઓનલાઈન નોંધણી કરીને સંતોષ માને અને સેન્ટર ચાલુ ન કરે, ત્યારે સરકારને જગાડવાના માટે, સરકારને સાવચેત કરવા માટે અને તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે, જેમ બને તેમ જલ્દી ખેડૂતોના હિતમાં આ નિર્ણય લઈને સરકારે થરાદ ખાતે સેન્ટર ફાળવીને બાજરીની ખરીદી તાત્કાલિક ચાલુ કરવી જોઈએ। અને એના માટે અમે સૌ ખેડૂત મિત્રો સાથે આજે પ્રાંત સાહેબને પણ વિનંતી કરી, મામલતદાર સાહેબને પણ વિનંતી કરી અને સરકારશ્રીને એમના માધ્યમથી આજે અમે કહેવા માગીએ છીએ કે આપ જલ્દીમાં જલ્દી ખેડૂતોને વારે ચડીને ખરીદી ચાલુ કરો, અને આગામી દિવસોમાં જો ખરીદી ચાલુ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર સામે આંદોલન કરવાની અમને ફરજ પડશે। એના માટે આજે જગાડવા માટે અમે સરકારશ્રીને થરાદ ખાતે આવેદનપત્ર આપ્યું છે। બસરામ ચૌધરી, GTV ન્યૂઝ, થરાદ।